वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री स्वामी नारायण भगवाननी। बधा ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। મહારાજ અનેક ગામડાઓમાં વિચરણ કરતા કરતા પંચાળા ને જેતલપુર ને ઉમરેઠ ને કઈ ગામડાઓમાં કઈ લીલાઓ કરતા કરતા મહારાજ અંતે વરતાલ પધાર્યા છે। ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથ છે એ સદગુરુ ભૂમાનંદ સ્વામીએ વિશેષ અડધો આખો ગ્રંથ પૂર્વાર્ધ ખાલી બાળચરિત્રોનો કર્યો છે અને પછીનો આખો ગ્રંથ એમાં વનવિચરણની લીલા આવી ગઈ અને સત્સંગમાં આવ્યા ત્યારની તમામ લીલાઓ આવી ગઈ। એટલે પાછળની લીલાઓ ખૂબ શોર્ટમાં અને ખૂબ ટૂંકમાં બધી લખેલી છે, એટલે એક જ તરંગની અંદર ઘણી બધી લીલાઓ આવી જાય। અને એમાં એ વિશેષ અમદાવાદ દેશની લીલાઓનો આ ગ્રંથ છે, એટલે અમદાવાદ દેશની જે લીલાઓ એને સ્વામીએ વધારે લખી છે, બીજી લીલાઓને શોર્ટમાં કરી છે। હવે આ ગઈકાલે 54મો તરંગ પૂર્ણ થયો, 55મા તરંગનો પ્રારંભ થાય છે। હે રામ શરણ સુણો કહું ત્યાર પછીની કથાય, વડતાલે 16 દિવસ રહ્યા છે જગરાય, પછે ત્યાં થકી ચાલ્યા પ્રભુ ચાંગે ગયા તે વાર, મોર જગામે પધાર્યા છે ગોકળ ભાઈને દ્વાર, અફીણ ખાતા નિત્ય એ તો ઘણા દિવસની ટેવ, મેર કરી મુકાવી દીધું એક દિવસમાં એવ, તે ગઢવીએ ભેટ મૂકી પૂજા કરી નિર્ધાર, 500 રૂપિયા રોકડાયા પ્યા કરીને પ્યાર, વળી વાલમજી વિચર્યા ગયા ચલોડે ગામ, અમીન નથુ ભાઈને ત્યાં કર્યો જઈને મુકામ। ગઈકાલે અંતિમ કડીની અંદર આવ્યું કે મહારાજ ઉમરેઠથી વરતાલ પધાર્યા અને તરંગ પૂર્ણ થયો, અને અહીંયા પહેલી કડીમાં આવ્યું કે મહારાજ 16 દિવસ વરતાલ રહ્યા અને પછી ત્યાંથી ચાલ્યા, એટલે 16 દિવસની લીલા એક કડીમાં આવી ગઈ કે મહારાજ 16 દિવસ વરતાલમાં રહ્યા, પણ ત્યાંની લીલાઓ પછી આમાં લખી નથી કારણ કે અન્ય ગ્રંથોમાં ઘણી હોય અને આ ગ્રંથમાં ખાસ વિશેષ બીજી લીલાઓ લીધેલી છે અમદાવાદ દેશની લીલાઓ। એટલે રામશરણજીને અયોધ્યા પ્રસાદજી મહારાજ બધા ગ્રંથ લીલાઓ સંભળાવે છે, અયોધ્યા પ્રસાદજી મહારાજ આમાં અમદાવાદ દેશની લીલાઓને વિશેષ વિસ્તાર કરીને કહે છે,
મારા 16 દિવસ સુધી વડતાલમાં રોકાયા છે. ત્યાં ભક્તોને સંતોને ખૂબ સુખ આપી અનેક લીલાઓ કરીને મહારાજ ત્યાંથી ચાલ્યા છે અને ચાંગા ગામ આવ્યા છે અને ત્યાં પણ ત્યાંના ભક્તોને સુખ આપી મહારાજ મોરજ પધાર્યા. ચરોતરના બધા ગામડાઓ છે વડતાલની આસપાસ. મોરજમાં ગુરુજીએ પણ પારાયણ કરેલું વર્ષો પહેલાં. ત્યાં મોરજમાં ગોકળભાઈ કરીને ગઢવી જ્ઞાતિના ભાઈ છે, એમને ત્યાં મહારાજ રોકાયા છે. અને એક એમને શું હતું તો એમાં લખ્યું છે કે અફીણ ખાતા નીચે એ તો ઘણા દિવસની ટેવ. એમને અફીણનું વ્યસન હતું મહારાજ. અને જેને વ્યસન એકવાર જે વસ્તુનું પડે, વ્યસન કોને કહેવાય કે જેના વગર ચાલે નહીં, એનું નામ વ્યસન. એ કોઈ પણ હોય. હમણાં ગુરુજી કથા કરતા હતા તો એમાં આવ્યું હતું કે ઘણા પ્રકારના વ્યસનો હતા. એમ એક દીવા નિદ્રા, તે દિવસની નિદ્રા, એ પણ એક પ્રકારનું વ્યસન કીધું હતું ગુરુજી. એટલે કે પછી જેને દિવસે ઊંઘવાની ટેવ હોય, જો પછી ના મળ્યો એક દિવસ તો આખો દિવસ બસ એ જ જાય. પછી એને ઊંઘવા દેવા જ પડે, ગમે ત્યાં છે એને ટાઈમ આપવો પડે કલાકનો, અડધો કલાકનો. જો ના આપો તો પછી એને બેચેની થઈ જાય એમ. અને ઉઠ્યા પછી ચા જોઈતી હોય તો જો ચા ન મળે તો એને પાછું માથું દુખે ને ચાલે ને એનું આખું મગજ પછી એની આજુબાજુ કોઈ ફરકી શકે નહીં. અને ચા આપો પછી જ ચાલે હરખું. એમ જેના વગર ના ચાલે એનું નામ શું કહેવાય? વ્યસન. ભગવાનના ભક્તને, સંતને કે બધાને એને એવું વ્યસન હોય કે સત્સંગ સંબંધી વ્યસન હોય કે ભગવાનના દર્શન વગર ના ચાલે, કથા વગર ના ચાલે, ભજન વગર ના ચાલે, એવું વ્યસન ભગવાનના ભક્તને હોય. એના સિવાયના ઈતર કોઈ વ્યસન એ ભગવાનના ભક્તને શોભે નહીં કે આજ જોઈએ ને આવું જ ખાવું પડે ને અહીંયા જ ફાવે ને આ જ પથારી કે એ કોઈ પણ પ્રકારનું. આપણા બીજા વ્યસન તો આપણે હોય નહીં. પણ મહારાજ પણ વચનાવૃતમાં કીધું કે જેમ અફીણનો બંધાણી હોય પણ એને જો અફીણ ના આપો તો એ મરી જાય, પણ એ અફીણ છોડે નહીં ગમે એમ કરો તોય. એમ આ ભાઈ છે ગઢવી ગોકળભાઈ, તો એને કેવું હતું તો કે મહારાજ એ લખ્યું સ્વામી એક અફીણ ખાતા નિત્ય એ તો ઘણા દિવસની ટેવ, પછી એક બે દિવસ નહીં વર્ષોની ટેવ. અને અફીણ પછી, અને અફીણ કેવું થઈ જાય? જીવમાં હોય, જો અફીણ ના આવે તો એ તો મૂવો જ થઈ જાય. એમ મહારાજ કે કડવું છે, ઝેર જેવું છે, તોય એને એવું વાલું કરી દે છે કે એના જીવ સાથે જડાઈ જાય, જો ના આપો તો એ મૂવા જેવો થાય. પણ એને છોડીએ કે ને મહારાજ કે ભગવાનના ભક્તને પણ એવું ભગવાન સંબંધી વ્યસન કરવું પડે કે એના વગર ચાલે નહીં. પણ આ તો ખોટું વ્યસન હતું અને વ્યસન પાડતા તો પડી જાય. મહારાજ વચનાવૃતમાં કોઈ પ્રશ્ન પૂછ્યો છે મહારાજને કે વ્યસન છે ક્રિયમાણ છે કે પ્રારબ્ધનું છે, એટલે માણસનું કર્યું થાય છે કે પૂર્વજન્મનું આમ હાલ્યું આવે વ્યસન? તો કે ના ભાઈ, પૂર્વજન્મનું નથી તો કર્યું થાય. જેવા સંઘમાં રહે ને જેવું ચાલુ કરે તેવું વ્યસન પડી જાય, એટલે ધ્યાન રાખવું પડે. વ્યસન પડતા ચાલુ થતાં વાર ના લાગે, પછી એને છોડવું બહુ મુશ્કેલ પડી જાય, અઘરું પડી જાય. એટલે કોઈ પણ નવી ટેવ પાડતા પહેલાં વિચાર કરવો પડે કે ભાઈ મહારાજને ગમે છે, મોટા સત્પુરુષને ગમે છે તો જ એને એમાં એન્ટ્રી કરવી, નહીંતર એકવાર એન્ટ્રી કર્યા પછી બહાર નીકળવું અઘરું પડે. એટલે આ ગોકળભાઈ હતા, એને ઘણા દિવસનું અફીણનું વ્યસન હતું. પણ મહારાજ એમને ત્યાં પધાર્યા, સંતો પધાર્યા, આખો સંઘ પધાર્યો. અને મહારાજે શું કર્યું તો કે મેર કરી મુકાવી દીધું એક દિવસમાં. એ લો, આવું મોટું વ્યસન અને એ છોડવું અને એક દિવસમાં, એ તો કેટલું અઘરું પડે. પણ મહારાજના પ્રતાપે અને મહારાજે એમને કીધું કે મહારાજ કે અમે તમારે ત્યાં પધાર્યા તો તમારે વ્યસન તો મૂકવું જ પડે, બાકી અમારો ફેરો સાર્થક થાય નહીં. અને મહારાજના વચને, મહારાજને રાજી કરવા માટે જે પોતાના જીવમાં જડાયેલું હતું, કેટલાય વર્ષોથી કરતા હતા, પણ મહારાજને રાજી કરવા માટે અફીણને ત્યાગ કર્યો. એક દિવસમાં અફીણ તો છૂટે જ નહીં, તો કેટલું અઘરું પડે. પણ તેમ છતાંય મહારાજને રાજી કરવા માટે, સંતો ભક્તોને રાજી કરવા માટે કે આજે મહારાજ મારે ત્યાં પધાર્યા તો મારે આ વ્યસન છોડવું છે. અને આવી જ્યારે ખરાબ કુટેવ અને ખરાબ વ્યસન એ જ્યારે ભગવાનને સંતો પધારે ત્યારે મૂકે, તો એનાથી ભગવાનને સંતોનો હૃદયનો રાજીપો મળે
આપણે બીજું કંઈક કરી દઈએ કે ભાઈ લો તમારે શું કંઈક સેવા કરું કે બીજું કરું આ કરું તે કરું, એને જમાડો, ધોતિયા ઉડાડો, દંડવત કરો અને હાર તોરા કરો, ધોતિયા ઉડાડો, પણ એનાથી એટલા રાજી થાય નહીં જેટલા આપણા કુસ્વભાવ છે જે ભગવાનને ના ગમે, સત્સંગને અયોગ્ય હોય એવા સ્વભાવો, વ્યસનો, કુટેવો, એને જો છોડીએ તો ભગવાનનો હૃદયનો રાજીપો મળે, મોટા સત્પુરુષનો હૃદયનો રાજીપો મળે. અને એનું કાર્ય, એનું વિચરણ એના માટે જ હોય કે આપણી અંદર રહેલી કુટેવો એને દૂર કરે ને ભગવાન સંબંધી આપણી કંઈક નવી સુટેવ સારી પડે. એટલે જો સંતો ગુરુજી કોઈને ત્યાં પધરામણીએ જાય, કોઈને ત્યાં રોકાય તો શું કરે, ત્યાં એમને કોઈક એમાં જોયો કે આમાં શું ખરાબ ખૂટેવ છે તો એને એકાદીની છોડાવે અને ભગવાન સંબંધી કંઈક એકાદું નિયમ આપે કે ભાઈ આજથી આટલું માળા કરજો કે દંડવત કરજો કે વચનામૃત વાંચજો, સ્વામીની વાતો વાંચજો, કથા સાંભળજો, આવું ભગવાન સંબંધી કંઈક ને કંઈક નિયમ આપે જેને, અને એ જે ગ્રહણ કરે તો એના ઉપર સહેજે હૃદયનો રાજીપો મળી જાય એવું છે. અને ઘણા ભક્તો ઘણા કેવા હોય કે એને કંઈ એવું હજી હોય નહીં, આમ અને હેબિટ પડતા આમ ખાલી પડી હોય કે ભાઈ કરે છે. ઘણા છોકરાઓને કેવું હોય, મમ્મી પપ્પા કરતા હોય તો છોકરો યારે જોઈન્ટ થયો હોય, એને કંઈ એવું ના હોય કે આજ વ્યસન કરવું, કારણ કે એ ચા પાણી પીતા હોય ને એ બહારનું ખાતા હોય, પછી છોકરા હોય તો એને પછી હારેર પડી જાય. હમણાં લંડન ગયા હતા તો એક નવા જ કોઈ ભાઈને ત્યાં પહેલી પધરામણી થઈ, તો ત્યાં સંત નિષ્કામ સ્વામી હતા, પછી જોડે પહેલા એક ભાઈ હતા અને બધી વાત કરી કે ભાઈ તમારે આથી લસણ ડુંગળી બંધ કરશો, તો મને પપ્પા વિચારતા હતા. પછી છોકરા સામું જોયું, છોકરાને પહેલાં જોવું પડે ને ભાઈ એને નહીં ફાવે તો ભાઈ એને શું થશે, છોકરો નાનો હતો 8-10 વર્ષનો, 10-11 વર્ષ, તો એ તો કે કંઈ વાંધો નહીં સ્વામી આજથી બંધ કરી દઈશું, નહીં ખાઈએ. પછી સ્વામી કહેતા હતા બહારનું આવું તેવું ખાવાનું એ બંધ કરવું પડે, તો પછી તો એ પેલા એ બાજુ છોકરા બાજુ જોયું તો છોકરાએ તો તરત આ પાડી કે ના કંઈ વાંધો નહીં હવે આજથી નહીં. છોકરો આમ સારા ઘરના સત્સંગી, પણ હવે વિદેશમાં આવ્યો હોય ને આવું તેવું બધું નોર્મલ થઈ જાય, આ દેશમાં કોઈ સત્સંગ ના હોય એટલે. ભાઈ છોકરાએ કીધું કે કંઈ વાંધો નહીં, એ અમે નહીં જમીએ, પેલો નાનો 8-10 વર્ષનો જ છોકરો, પણ એમ એ ફટાફટ કહેતો હતો અને આમ પાવરથી કહેતો હતો જે આજે પહેલી જ વાર જોડાયો ત્યારથી સભામાં, આપણી જો સભા થાય છે, પણ એટલું પેલા નાના છોકરો ભલે 10 જ વર્ષનો હતો પણ આટલું પાવરથી આમ સંતે એક વચનમાં એમ કહી દે તો સંતોનો રાજીપો કેટલો મળે, તો 10 જ વર્ષનો છોકરો, પણ તોય એણે કીધું તેના પપ્પાને પણ બળ મળે. પછી બધાએ છોડ્યું, હવે દરરોજ ત્યાં આપણી સભા થાય દર વીકેન્ડમાં, તો ત્યાં આખો પરિવાર બધા આવે છે, છોકરાનું નામ કીર્તન, છોકરોય સરસ, બધા સંસ્કારય સારા, પણ એક વચને જો આવું કરે તો સંતનો આપોઆપ રાજીપો મળી જાય અને કાયમ યાદ રહે એમને. એમ ભગવાનને સંત પધારે ત્યારે આપણી અંદર રહેલી કોઈ કુટેવો છોડીએ તો ભગવાનનો, સંતોનો હૃદયનો રાજીપો મળે છે. અને ભગવાનને મોટા સત્પુરુષનું કાર્ય એ જ છે કે જીવોને ખોટા રસ્તેથી છોડાવીને સારા માર્ગે વાળવા. આ ગોકળભાઈએ એક દિવસમાં અફીણ જેવું વ્યસન એ છોડ્યું તો સંત ગુરુ મહારાજનો કેટલો રાજીપો મળ્યો હશે. તે પછી પાછું શું કર્યું, તે ગઢવીએ ભેટ મૂકી પૂજા કરી નિર્ધાર, પછી મહારાજની ખૂબ સ્વભાવથી પૂજા કરી. અને આજથી વર્ષો પહેલાં ગુરુજી અહીંયા વિદેશમાં વિચરણ કરતા હોય, કેટલાય હરિભક્તોને ત્યાં જવાનું થતું હોય, ઘણા નવા ફેમિલીઓને ત્યાં જવાનું થતું હોય, ફોનથી તો બધાને પૂછ્યું હોય કે ભાઈ કંઈક કોઈક પધરામણી ક્યાંક થતી હોય, પણ કોઈને ત્યાં થાળ કરવાનું હોય ને રોકાણ કરવાનું હોય તો પહેલાં પૂછવું પડે કે ભાઈ તમારે ત્યાં ઘરમાં કોઈ દારૂ માંસ વગેરે કંઈ ખવાતું નથી ને કંઈ રંધાતું નથી ને તો અમારાથી થાળ થાય નહીં. એટલે પછી કહેતા હોય કે ના અમારે ત્યાં થતું નથી, બધી 2-3 વાર તપ પૂછી લીધું હોય ને બીજા દ્વારા એ પૂછાયું હોય, પણ તેમ છતાંય કોઈ કંઈક કીધું હોય કે ના સરખું બોલ્યા હોય ને કંઈક સમજણમાં ફેર થઈ ગયો હોય ને પછી થાળ કરાયો હોય, પણ થાળ કરતાં કરતાં સંતોએ તો આખો થાળ કરી દીધો હોય ને પછી કંઈ છેલ્લે કંઈક ફ્રીજમાં કંઈક ખોલ્યું હોય ને અંદરથી કંઈક આમ નીકળે ઈંડા જેવું, તો પહેલાંને એ જ ના ખબર હોય, પછી પૂછ્યું હોય તો કે આને તમે નોનવેજ ગણતા જ નથી, એ તો એવું સમજતા હોય, અને પછી આખો થાળ મૂકીને પારણા હોય કદાચ ધારણા પારણા 12 વાગ્યા હોય ને 12:30 થાળ પૂરો થયો હોય ને પછી છેલ્લે આવું જોયું હોય તો બધું મૂકીને જ્યાંથી જવું પડે. પહેલાં હરિભગતને પછી દુઃખય થાય કે ઓહો આજે સંતો આવ્યા આટલો થાળ કર્યો ને હવે એમનામ જશે, પણ ગુરુજી કહે કે હવે આ વર્ષે તમારાથી થાય નહીં, આજથી છોડો અને
ભગવાનની આજ્ઞા પાળો અને ભજન કરો, આવતા વર્ષે જો તમે છોડશો તો ફરી કરીશું થાળ, પણ આ વખતે તો જમાય નહીં, એટલે આવું બને. અહીંયા આ ગઢવીએ ગોકળભાઈએ એક દિવસમાં મહારાજને આજ્ઞાથી બધું વ્યસન છોડ્યા, મહારાજને પૂજા કરી, મહારાજ ખૂબ રાજી થયા અને પાછી ઉપરથી 500 રૂપિયાની ભેટ મૂકી મહારાજને રોકડા લો. અને વ્યસન એવું છે કે માણસને ખાલી વ્યસન તો પડતા પડે પણ એમાં કેટલું બરબાદી કરી દે, પોતાનું જીવન બગડે, પાછળ આખા પરિવારનું જીવન બગડે અને પોતાની આખી જિંદગી તબાહ થઈ જાય. ગમે એટલો સુખી જીવન હોય, સારી જિંદગી હોય, પણ વ્યસન આવે જીવનમાં એટલે માણસ કેટલો પતનને પામે કંઈ નક્કી નહીં, પડતા પડતા હાવ પડી જાય. અને જે કીધું ને કે ભાઈ કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા, એને આખી વ્યસનમાં જે એનું આખું પૈસા ને જિંદગી વ્યય થતી હોય એટલામાં તો એનું આખું ઘર ચાલી જાય, બીજું બધું તો બચત જ પડી રહે. એમ આ ગઢવીએ ભગવાનના ચરણમાં 500 રૂપિયા ભેટ ધર્યા અને મહારાજને ખૂબ ભાવથી સેવા પૂજા કરી અને ત્યાંથી મહારાજ આગળ ચાલ્યા. ચલોડા ગામ આવ્યા, ત્યાં અમીન જ્ઞાતિમાં નથુભાઈ હતા, એમને ત્યાં મુકામ કર્યો અને ત્યાંથી મહારાજ ત્યાં જ જીતબા એમણે મહારાજ માટે સરસ થાળ કર્યો ચલોડામાં. જીતબાએ કરાવ્યો ત્યાં થાળ, સ્નેહ વડે જમાડ્યા દયાળ, અમી જમીને ચાલ્યા જગ જીવન, જેતલપુરે શ્રી ભગવન. સંત મંડળ આવ્યા છે ત્યાંય, મળ્યા સ્નેહ કરી મન માય, આનંદાનંદ સ્વામી ત્યાં જે હ, માનુભાવાનંદ સ્વામી તે હ. એ આદિ સંતને નિરધાર, ભણવાની આજ્ઞા કરી સાર, બીજે દિવસે શ્રી ભગવાન દેવ સરોવરે કર્યું સ્નાન. ચલોડામાં જીતબા એમણે મહારાજ માટે સરસ થાળ કરાયો, મહારાજને પ્રેમથી જમાડ્યા, મહારાજ જમ્યા અને પછી ત્યાંથી ભક્તોને સુખ આપી મહારાજ આગળ જેતલપુર આવ્યા. દેશાંતરોથી સંતોના મંડળો પણ ત્યાં ભેગા થયા હતા, મહારાજના દર્શન કરી બધા ખૂબ આનંદિત થયા. આનંદાનંદ સ્વામી, માનુભાવાનંદ સ્વામી વગેરે સંતોના ત્યાં હતા, એમને મહારાજે ભણવાની આજ્ઞા કરી કે બધાએ અહીંયા ત્યાં જેતલપુરમાં જ્યાં પેલો મોલ છે ત્યાં મહારાજ ઘણા સંતોને રાખીને ત્યાં સંસ્કૃત ભણાવતા પણ ખરા, અને સંતો ત્યાં રહીને ભણતા, નિત્યાનંદ સ્વામી વગેરે ત્યાં રહેતા, અવારનવાર બદલતા હતા, પણ ત્યાં મહારાજ સંતોને સંસ્કૃત વગેરેનો અભ્યાસ કરાવતા અને મહારાજ ભણનારા સંતો ઉપર વિશેષ રાજી રહેતા અને એને મહારાજ ઉત્સાહ અને પ્રેમ પણ પૂરો પાડતા બળ. કારણ કે જે સંપ્રદાયમાં ભણેલા સંતો હોય તો એનાથી સંપ્રદાયની શોભા છે અને એના દ્વારા શાસ્ત્રો છે એ બધા સંસ્કૃતમાં હોય, ગ્રંથો છે મૂળ ગ્રંથો એ બધા સંસ્કૃતમાં છે. આજે સંસ્કૃત જાણનારા બોલનારા બહુ જ ઓછા હોય, ભાગ્યે જ કોઈને આવડતું હોય, પણ જો હાવ કોઈને જ ના આવડતું હોય તો સંપ્રદાય વિહારીલાલજી મહારાજ કે પછી જો જે સંપ્રદાયમાં ભણેલા વિદ્વાનો ના હોય તો એ સંપ્રદાય ભફાક્યો થઈ જાય, કે તો ક્યારે પડી ભાંગે એનું કંઈ નક્કી નહીં. અને એ નંદ સંતોએ કેટલા બધા ગ્રંથો સંસ્કૃતમાં કર્યા કે આજે એના નામ પણ કેટલાયને ના ખબર હોય, તો એમાં વાંચી અંદર શું છે તો કેમ ખબર પડે. પણ ભણેલા સંતો હોય તો એને વાંચી સમજીને વિચારીને મહારાજનો અભિપ્રાય છે તે સમાજ સુધી સત્સંગ સુધી પહોંચાડે. અને એટલા માટે જ ગુરુજી જ્યારથી શું કહેવાય વર્ષોથી જ્યારથી એમની પાસે સંતો છે બધા થયા, સુરુ સાંઈ વગેરે નાના હતા ત્યારથી લઈને આજ સુધી જે કોઈ સંતો આવે તો એને માં ગુરુજી પહેલાં તો જેટલી એમની કેપેસિટી હોય એટલું ભણે સંસ્કૃત, પણ એકવાર એમને શરૂ તો કરાવે જ. આજે કાશીની અંદર 18-18 સંતો પાર્ષદો ત્યાં રહીને સંસ્કૃત વિદ્યાભ્યાસ કરે છે અને ગુરુજીનો આગ્રહ અને ભાવ પણ એવો કે કોઈ પણ સંત થાય તો એમને પહેલાં યથાશક્તિ ભણે તો ખરા જ, એમ હાવ એમને ગુરુજી રાખે નહીં. અહીંયા મહારાજે પણ સંતોને ભણવાની આજ્ઞા કરી, મહારાજ
મહારાજ વખતે આપણા લોયાની અંદર જ, જ્યાં અત્યારે ઘનશ્યામ મહારાજ બિરાજે છે લોયામાં, હરિમંદિરમાં, એ જગ્યાએ નંદ સંતોની સંસ્કૃત પાઠશાળા હતી. 100 જેટલા નંદ સંતો ત્યાં રહીને સંસ્કૃત ભણતા, અને મહારાજ અવારનવાર ત્યાં પધારતા અને સંતોને ઉત્સાહ પૂરો પાડતા. મહિનો મહિનો રોકાય સંતો સાથે, અને જે મંદિરની બહાર ત્યાં આરસની છત્રી છે ત્યાં મહારાજ ઘણીવાર સભા ભરીને બેસે, અને પછી સંતોના પાછા બે ગ્રુપ કરે ભણનારા સંતોને, અડધા અડધા સંતો વેચે, એક બાજુ બ્રહ્માનંદ સ્વામી બિહાર અને એક બાજુ નિત્યાનંદ સ્વામીને આગેવાન કરે, ને પછી સંસ્કૃતના શ્લોકો ઉપર, શાસ્ત્રો ઉપર શાસ્ત્રાર્થ કરાવે ને અંત્યાક્ષરીઓ કરાવે ને ગોષ્ઠીઓ કરાવે, જે ગ્રુપ જીતે એને મહારાજ પ્રસાદીના થાળ આપે, એવી રીતે બધા સંતોને પણ ઉત્સાહ રહે, ઉમંગ જાગે, એવી રીતે મહારાજ ભણનારા સંતોને પ્રોત્સાહન પૂરું પાડતા. મહારાજે પણ અહીંયા સંતોને આજ્ઞા કરી. બીજા દિવસે મહારાજ સંતો ભક્તો સાથે દેવ સરોવરની અંદર, જેતલપુરની અંદર મહારાજે સ્નાન કર્યું. પછી મહારાજ સભા કરીને બેઠા છે, સંતો ભક્તો આવીને બેઠા છે, અને પછી પછી સભા સુણે જેમ કાન એમ બોલ્યા પ્રભુ બળવાન. પછી મહારાજ કહેવા લાગ્યા, સુણો ભક્ત જનો આણે ઠાર, ગામડીએ જાવું છે આવાર, ત્યારે બોલ્યા છે ગોવિંદાનંદ, સાંભળો વિનંતી સુખ કંદ, કર્યું તું યજ્ઞ કરવાનું કામ, સામગ્રી કરાવી તી તમામ, પછી તો પધાર્યા નહીં આપ, તેમાં મહેનત પડી અમાપ. પછી મહારાજ સભામાં મહારાજ કહે કે હવે અમારે બધા ભક્તો સાંભળો, અમારે ગામડી ગામ છે ત્યાં હવે જવું છે. ત્યારે ગોવિંદાનંદ સ્વામી મહારાજને બે હાથ જોડી વિનંતી કરવા લાગ્યા કે મહારાજ, આપે આજ્ઞા કરી હતી કે જેતલપુરમાં યજ્ઞ કરવો છે, માટે બધી તૈયારી કરજો. માટે મહારાજ, અમે તો બધી બહુ તૈયારી કરીને બધી યજ્ઞની સામગ્રીઓ તૈયાર કરી છે, અને પછી આપ પધાર્યા નહીં, પછી આપે કેન્સલ કર્યું, માટે અમારે તેની અંદર ખૂબ સેવા કરી, ખૂબ મહેનત કરીને આપ આવ્યા નહોતા, અને હવે આજે પધાર્યા છો ને તરત પાછું જવાનું કહો છો, તો મહારાજ યજ્ઞ કરાવો તો સારું, સેવા ઘણી કરીને એમાં ખૂબ અમારે બધા સંતો ભક્તોને ખૂબ મહેનત પડી, અને સામાન પણ બધો લાવેલો પડ્યો છે. ત્યારે મહારાજ કહે છે, નારાયણ મુનિ કે વચન, એમાં શું પડી મહેનત અન્ય, એવા યજ્ઞ કરીએ હમેશ, એમ કહેતા હતા પરમેશ. લો મહારાજ કે એમાં શું મહેનત પડી, મહારાજ કેવા યજ્ઞ તો અમે રોજે કરીએ. લો મહારાજને કોઈ મોટા ઉત્સવ સમયે આ તે કરવું કંઈ નાની વાત, કંઈ મોટી વાત હતી નહીં. એ જમાનામાં એ ટાઈમે આજે આપણે આ કરવા હોય ઉત્સવ, તો એ વરસ વરસ પહેલાં એની જાહેરાતો કરી અને એની મીટિંગો કરવાની, એના કેટલાય સમિતિઓ વેચવાની, બધાને કહેવાનું. અમે અમેરિકા જેવા દેશમાં તો કેટલી વ્યવસ્થા હોય, તોય આપણે કેટલી તૈયારીઓ પહેલેથી કરતા હોય. તો એ જમાનામાં 200 વર્ષ પહેલાં, અને ત્યાં એ પાછી દેશમાં, તો ત્યારે તો કેવી વ્યવસ્થાઓ ના હોય, પણ તોય મહારાજ માટે કોઈ ઉત્સવ સમય કરવા તો મહારાજને એકદમ સહજ વાત હતી. ગોવિંદાનંદ સ્વામી વગેરે સંતોએ કેટલી બધી તૈયારીઓ કરેલી યજ્ઞની, અને પછી મહારાજ અચાનક કીધું કે હવે અમે આવતા નથી, એટલે મહારાજે તો કેન્સલ કર્યું કે પાછા કેટલાય સમય પછી વિચરણ કરતાં કરતાં આવ્યા, અને મહારાજ પાછા કે હવે અમે આગળ જઈએ છીએ. ગોવિંદાનંદ સ્વામી કહે કે સ્વામી, મહારાજ તૈયારી બધી ખૂબ કરેલી અને આપ જવાની વાત કરો છો. મહારાજ કે કંઈ વાંધો નહીં, એમાં શું, મહારાજ કે એમાં શું તમારે વધારે મહેનત પડી, મહારાજ કે એવા યજ્ઞ તો અમે રોજ કરીએ. લો કારણ કે મહારાજ 84, તમે હરિચરિતામૃત સાગર વાંચો તો આપણને ખ્યાલ આવે, મહારાજ અનેક વાર 84ઓ કરાવી, અને એમાં એવું લખ્યું છે હરિચરિતામૃત સાગરની અંદર કે મોટા મોટા રાજાઓ એ પણ જે 84 કરતા, જેને કેટલાય સમય જતો રહે તોય એનાથી થાય કે ના થાય, કેટલું આયોજન કરે તોય, અને એ મહારાજ સહજમાં કરાવતા. મોટા રાજાઓ હોય એને કરવું હોય તો અઘરું પડે, અને એ કામ મહારાજ, કારણ કે સ્વયં ભગવાન હતા અને મહારાજની ઈચ્છા થાય તે બધું થાય. બાકી નાનું 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 આયોજન કરવું, ઘરનો એક નાનો લગ્નનો પ્રસંગ કરવો હોય તો એ તમારે બધાને એક વર્ષથી તૈયારી કરો, ત્યારે માંડ પૂરું પડે તો એ થરખું કે આ રહી ગયું ને પેલું રહી ગયું રે. પણ મહારાજને ને તો મહારાજ કે અમે તો યજ્ઞ રોજે કરીએ, મહારાજ કે લો મોટા રાજાઓને
એને પણ ઈર્ષા આવે કે અમે જે નથી કરી શકતા ભગવાન સ્વામિનારાયણ તો સહેજે ક્યારે ગમે ત્યારે કરી દે, ઈચ્છા થાય ને કરી દે, એવું મહારાજનું કામ હતું. એટલે મહારાજ કે કંઈ વાંધો નહીં, ચાલો તમે બધું તૈયાર કર્યું છે તો આપણે યજ્ઞ કરી દઈએ. મહારાજ કે લો ચાલતા યજ્ઞ. મહારાજ કે હમણાં જવું છે બીજે ગામને, હવે કે યજ્ઞ કરી દઈએ. એમ કહીને જીવન પ્રાણ પછી યજ્ઞનું કર્યું પ્રયાણ. દેશો દેશ કંકોતરી સોય, લખી મોકલાવી દીધી સોય. લો મહારાજ કે ચાલો તો યજ્ઞ તરત કરાવી, કંકોત્રી લખવાનું સ્ટાર્ટ. ને મહારાજે દેશાંતરની અંદર માણસો મોકલ્યા, ખેપિયાઓને કીધું કે બધે કંકોત્રીઓ પહોંચાડો. આજ તો ફોન ને ઈમેલ ને વોટ્સએપ ને કેટલાય સાધનો, તોય આપણે 5 વાર કરીએ ત્યારે માંડ ભેગું થાય કે ના થાય, ત્યારે બધાને ચાલીને જવાનું, રૂબરૂ સમાચાર આપવાના, ક્યાંય આમ જાય તો આમ રહી જાય, આમ જાય તો આમ રહી જાય, તો બધી દિશાઓમાં પોગાડવાના સમાચાર. પણ તોય બેઠા બેઠા મહારાજ આ બધું કરી દેતા, એ મહારાજનો પ્રતાપ. સંત મંડળ ને હરિજન સૌને બોલાવ્યા પુણ્ય પાવન. કાશી સુધીના વિપ્રય પાર બોલાવ્યા જેતલપુર ઠાર. લો સંતો ભક્તો ઠેરો ઠેરથી બોલાવ્યા, ને એવું નહીં પાછું બ્રાહ્મણો ક્યાંથી ઠેકથી બોલાવ્યા, કાશી સુધીથી ઠેકથી કામ બ્રાહ્મણો બોલાવ્યા. લો કે સામાન્ય યજ્ઞ ને એ મહારાજે બે નક્કી જો પહેલાંથી કર્યું નથી, આમ નક્કી તો હજી બેઠા બેઠા કરે છે, ત્યાં તો હેઠ કાશીથી બ્રાહ્મણો પણ બોલાવી લીધા. એ તો મહારાજ છે ભાઈ. કર્મકાંડ વિશે હું શિયાર, એવા આવ્યા હજારો હજાર. ખટ શાસ્ત્ર વળી વેદ ચાર, એના ભણેલા જે નિરધાર. એવા બ્રાહ્મણ જે તે વિદ્વાન, આવ્યા જ્યાં બેઠા છે ભગવાન. કર્યો શ્રી હરિએ સત્કાર, વિપ્ર ઉપર કૃપાય પાર. કર્મકાંડને વિશે જાણનારા પારંગત એવા હજારો હજાર બ્રાહ્મણોને બોલાવ્યા, 1, 2, 5, 25, 50, 100 નહીં ભાઈ, હજારો બ્રાહ્મણો. જેતલપુરનો જે મહારાજે મોટો યજ્ઞ કરેલો એની અંદર તો હજારો લાખો સુધીના તો બ્રાહ્મણો જ હતા એવું કહેવાય છે શાસ્ત્ર. તો ભાઈ બીજા ભરીભક્તો દર્શનાર્થીઓ તો કેટલા હશે, એમાં લખ્યું હજારો બ્રાહ્મણો મહારાજે બોલાવ્યા છે, જે વિદ્વાનો હતા, ખટ શાસ્ત્ર કહેતા ષટ શાસ્ત્ર વેદ પુરાણ વગેરેને ભણેલા જાણનારા એવા એવા બ્રાહ્મણો બધા આવ્યા છે. મહારાજે બધા એનો સત્કાર કર્યો, આદર સત્કાર કર્યો, બધાને જમાડ્યા, પછી રૂડો મંડપ રચાયો. ત્યાં લાખો જન બેસે જેની માય. લો એવો મોટો વિશાળ મંડપ કરાયો કે એની અંદર લાખો માણસો બેસીને યજ્ઞ કરી શકે એવો. હેમના હળે ખેડાવી ધરણ, યજ્ઞ આરંભ્યો અશરણ શરણ. લો હેમના હળે કહેતા સોનાના હળથી મહારાજે જમીન ખેડાવી ત્યાં અને યજ્ઞનો આરંભ કરાયો. સુવર્ણ વેદિકા કુંડ સાર, યજ્ઞ મંડપ માં કરી ત્યાર. ચારે વેદના કરે ઉચ્ચાર, એવા બ્રાહ્મણ 1000. લો ચાર વેદનું એક હારે ગાન કરે એવા 1000 બ્રાહ્મણો તો એક હારે ચાર વેદનું ગાન કરતા હતા. સુવર્ણ વેદિકા કુંડ સાર, સુવર્ણથી રસિત એવો વેદિકાનો આખો યજ્ઞ કુંડ તૈયાર કરાયો. વરુણીમાં કરાવ્યા છે તે યજ્ઞ કામમાં કુશળ, જે મુખ્ય બ્રાહ્મણ હોય યજ્ઞના એવા વરુણી તરીકે નિમ્યા છે. ગૌમુખી માળાને આસન, વસ્ત્ર ઉપવસ્ત્ર આપ્યા ધન. કંકણ મુદ્રિકા આપ્યા પ્રીત, શુભ મુહૂર્તમાં રૂડી રીત. દેવતાઓના નિમ્યા આસન, વેદ મંત્રે કર્યું આહ્વાન. બ્રહ્મા વિષ્ણુને રુદ્ર 11, 9 ગ્રહ વળી સૂર્ય 12, એ આદિ બીજા યજ્ઞના દેવ આવ્યા પ્રત્યક્ષ ત્યાં તત ખેવ. લો મહારાજ સ્વયં યજ્ઞ કરાવે છે, પવિત્ર વિદ્વાન બ્રાહ્મણો એની અંદર વેદ વિધિઓ દ્વારા યજ્ઞનું કાર્ય કરે છે. તો એની અંદર સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ, 11 રુદ્ર, 9 ગ્રહ, 12 સૂર્ય, આ બધાએ પ્રત્યક્ષ આવ્યા અને બધાએ પ્રત્યક્ષ આવીને યજ્ઞની આહુતિઓ અંગીકાર કરી અને બેઠા પોતપોતાને આસન યોગ્ય રીતે વળી ભિન્ન ભિન્ન આ બધા આવ્યા, બ્રહ્મા વિષ્ણુ રુદ્ર 9 ગ્રહ સૂર્ય વગેરે.
પોતપોતાના સ્થાન પર બેઠા શ્રીએ દીધા, શ્રીએ દીક્ષા લીધી સાર, બેઠા યજ્ઞ મંડપ મોજાર, યજ્ઞ કંકણ પહેર્યું છે હાથે, સૌની પૂજા કરી દીનાનાથે. મહારાજે બધાની પોતાના હાથે પૂજા કરીને બધાને પાવન કર્યા. પુરુષોત્તમજી ભગવાન યજ્ઞ ચલાવ્યો છે બળવાન, કર્યું અગ્નિનું પૂજન, ત્યાંય વેદ મંત્રે સ્થાપ્યા કુંડમાંય, કરી આહુતિ ચાલતી જાય, થયો પાવક પ્રદીપ્ત ત્યાંય. લો પછી મહારાજે અગ્નિનારાયણનું પૂજન કર્યું, વેદ મંત્રો દ્વારા અગ્નિનારાયણને કુંડમાં સ્થાપિત કર્યા અને આહુતિઓ આપી અને અગ્નિનારાયણ પ્રદીપ્ત થયા. વિપ્ર કરે છે વેદ ઉચ્ચાર, આપે આહુતિ અગ્નિમોજાર, સ્વાહાકાર અને સ્વધાકાર, વષટકાર અને ઓહંકાર કરી ગર્જના બોલે બ્રાહ્મણ, ઘણા રીજે છે અશરણ શરણ, જે જે દેવની આહુતિ હોય પ્રત્યક્ષ આવીને લે છે સોય. લો સ્વયં મહારાજ યજ્ઞ કરાવે છે અને પવિત્ર ભૂદેવો વેદોના મંત્રો દ્વારા તે દેવોને આહુત કરે છે, એમને આહુતિઓ આપે છે અને ખૂબ, કારણ કે વેદનું ગાન કરવું એ બહુ જ અઘરું છે અને એમાં તે બહુ શક્તિને બહુ એ જોઈએ, બાકી તો જેવા તેવાથી ઉચ્ચારણ થાય ને ગમે એટલું જમીન બેઠા હોય પણ કલાકમાં બધું હજમ થઈ જાય, પૂરું થઈ જાય, કારણ કે એમાં ઊંચા ઊંચા સાદે બોલવાનું. એટલે કીધું ને સ્વાહાકાર, સ્વધાકાર, વષટકાર, ઓંકાર, હોમ રીમ રીમ કરીને ચાલુ કરતા હોય ઊંચા સ્વાદ આગ ઊંચે ઊંચા સ્વરે કરી ગર્જના બોલે બ્રાહ્મણ, એવું કીધું ગર્જના એટલે ઊંચા સાદે. મહારાજ પણ બ્રાહ્મણો આ વેદોના ગાન કરે છે, મહારાજ જોઈને ખૂબ રાજી થાય છે અને મહારાજ પોતે એની અંદર આહુતિ આપે છે અને જે તે દેવોને આહુતિ અપાય છે તે દેવો પ્રત્યક્ષ પ્રગટ થઈને એ આહુતિઓને સ્વીકારે છે, કારણ કે આજે સ્વયં મહારાજ અક્ષરાધિપતિ પોતે આહુતિ આપવા બેઠા છે અને એમની આહુતિ લેવાનો ક્યારે લાભ મળે એમ જાણીને તે દેવો પ્રત્યક્ષ આવે છે. યજ્ઞ મંડપ ગાજે અપાર થાય, વેદ તણા ત્યાં ઉચ્ચાર, દીક્ષા લઈ બેઠા છે જીવન કરે દર્શન તે સૌજન. એટલે યજ્ઞની વિધિ પ્રમાણે યજ્ઞના વસ્ત્રો, યજ્ઞની કારણ કે યજ્ઞમાં બેહવા માટે પહેલાં દેહ શુદ્ધિ એની વિધિઓ અને બધું કરાવે ને, ધોતી ખેસ ઉપર બધી પેલી દર્ભની વીંટી નાન તેને બધું કરાવે, એ પ્રમાણે મહારાજ શોભાયમાન છે અને યજ્ઞની અંદર મહારાજ પોતે આહુતિઓ આપે છે. મંત્ર ભણી કરે હૃત ઘૃત હોમ, જ્વાલા પોચે છે અગ્નિની વ્યોમ. લો મંત્રની સાથે ઘીના હોમ કરે છે ને જે જ્વાળાઓ પ્રદીપ્ત થાય છે તો કેટલે આકાશમાં અડે એવી અગ્નિની જ્વાળાઓ થાય છે. હજારો મણ ઘૃત હોમાય તેની શોભા કહી નહીં જાય. હજારો મણ, પાછું હજારો કિલો નહીં, હજારો મણ ઘી, ઘી યજ્ઞની અંદર મહારાજે હોમ મૂલ્યો. મહારાજ કે આવા યજ્ઞ તો અમે ગમે ત્યારે કરીએ. લો જેની અંદર ઘી જ હજારો મણ હોમાય અને હજારો લાખો બ્રાહ્મણો હોય અને હરિભક્તો તો કેટલાય હશે, એવા યજ્ઞ મહારાજને કરવા એ મહારાજને કંઈ મોટી વાત નથી. જમે બ્રાહ્મણ નિત્ય મિષ્ટાન્ન તૃપ્ત કરે છે શ્રી ભગવાન, દેવ બ્રાહ્મણના પ્રતિપાળ સહજાનંદ સ્વામી દયાળ. લો બ્રાહ્મણોને મહારાજ નિત્ય ખોબે ને ધોબે ખૂબ ભાવથી મહારાજ જમાડે, સ્વયં મિષ્ટાન જમાડીને તૃપ્ત કરે. દેવતાઓ દેવતાઓને યજ્ઞની અંદર હોમે ઘૃત વગેરે ઘી વગેરે હોમીને એમને પ્રસન્ન કર્યા, બ્રાહ્મણોને ખૂબ જમાડીને પ્રસન્ન કર્યા. એમ ભગવાનનું ત્યારે નામ બધા લોકો એવું કહેવા માંડ્યા કે દેવ બ્રાહ્મણ પ્રતિપાળ એવા સહજાનંદ સ્વામી છે, ભગવાન છે. યજ્ઞ કરતા થકા તે ઠાર, વીતી ગયા દિવસ 18. લો એવો યજ્ઞ પાછો એક બે દિવસ નહીં, 18-18 દિવસ વીતી ગયા યજ્ઞને. પૂર્ણાહુતિને દિવસ સાર, યજ્ઞ દેવ પ્રગટ્યા તે વાર. પૂર્ણાહુતિને દિવસે સાક્ષાત યજ્ઞ નારાયણ પ્રગટ થયા. કર સંપુટ કરી પાવન, કરે પ્રગટનું તે સ્તવન, જય અખિલ જગજીવન અજ અજિત અપરિછિન્ન, જય અગમ બોધ અગાધ તવ નામે થયા સૌ સાધ, જય આનંદ ઘન અપાર સર્વે અવતારના આધાર. લો બે હાથ જોડીને યજ્ઞનારાયણ સાક્ષાત પ્રગટ થઈ 18મા દિવસે પૂર્ણાહુતિ પ્રસંગે મહારાજની બે હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ, આપ તો અખિલ કહેતા સમગ્ર જગતના આધાર છો, સમગ્ર જીવ પ્રાણી માત્રના આપ આધાર છો, બધાય જય અગમ બોધ અગાધ તવ નામે થયા સૌ સાધ,
બધાએ તમારા આધારે તમારી આજ્ઞાથી બધાએ ભેગા થયા છે। જય આનંદ ઘન અપાર સર્વે અવતારના અવતાર આધાર, તમે પ્રભુ આનંદના ઘન કહેતા આનંદના સાગર છો। તમામ આનંદ માત્ર આપના સ્વરૂપમાં રહ્યો છે, આપ જ્યાં બિરાજમાન હો ત્યાં સર્વે આનંદ આનંદને આનંદ જ હોય। આપ સર્વે અવતાર માત્રના પણ આધાર છો, નહીં કે જગત સ્થાવર જંગમ આ જગતના આધાર, પરંતુ જે કોઈ અવતારો છે તમામના પણ પ્રભુ આપ આધાર છો। કહેતા સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ આપ સ્વયં આ કાળે બિરાજિત થઈ અને આ યજ્ઞની પરંપરા કરીને અમને સૌને ખૂબ પાવન કર્યા મહારાજ। આમ કરીને યજ્ઞ નારાયણ સ્વયં ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરે છે। એમ પ્રાર્થના કરી પ્રીત લાખો જન જોતા રસરીત, લાખો ભક્તોને પણ એ પ્રગટ દર્શન થયા આ રીતે યજ્ઞ નારાયણ પ્રગટીને ભગવાનની સ્તુતિ કરતા હોય એવા। આપ્યું શ્રીહરિને બહુમાન, પછી તે થયા અંતર ધ્યાન, ઘણા લોકે તે નજરે નિરખ્યા, દેખી પ્રતાપને મન હરખ્યા, વરુણીમાં જે વાડવ જે સર્વે આશ્ચર્ય પામ્યા છે તે, લાખો ભક્તોને આ દર્શન થયા અને પછી યજ્ઞનારાયણ અંતર ધ્યાન થયા, ઘણા લોકોએ આ જોઈને પ્રતાપ જોઈને મહારાજનો અલૌકિક ભાવ થયો કે ઓહો આ તો ભગવાન સાક્ષાત કોઈ સામાન્ય નથી, મનુષ્યાકારે આ પૃથ્વી ઉપર વિચરે છે, પરંતુ આ તો સર્વાધાર સર્વે કારણના કારણ સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે મનુષ્યાકારે આ પૃથ્વી ઉપર વિચરે છે અને આપણને સૌ કોઈને પાવન કરે છે। અને જે બ્રાહ્મણો હતા યજ્ઞની અંદર એ બધા બ્રાહ્મણો પણ આ જોઈને આશ્ચર્ય પામ્યા કે આજ સુધી આપણે અનેક યજ્ઞો કર્યા પણ આવો યજ્ઞ કોઈ આજ સુધી જોયો નથી, ને એમાંય સાક્ષાત યજ્ઞનારાયણ પોતે પ્રગટ થઈને ભગવાનની આ રીતે સ્તુતિ કરે છે। પછી યજ્ઞ પૂર્ણ કર્યા કર્યો સાર, શ્રી પ્રગટ પ્રભુએ તેવાર, દેવ બ્રાહ્મણને રૂઢી રીત સૌને તૃપ્ત કર્યા પૂર્ણ પ્રીત, કર્યા ભૂદેવને ત્યાં પ્રસન્ન, ખાન પાન વડે શુભ મન, વિષ્ણુ રૂપે આપ્યા દર્શન, થયા કૃતાર્થ સૌજન। લો યજ્ઞને પૂર્ણ કર્યો, દેવતાઓને આહુતિઓ દ્વારા તૃપ્ત કર્યા, બ્રાહ્મણોને સરસ જમાડ્યા, ખૂબ દાન દક્ષિણાઓ આપી અને એમને પણ ખૂબ પ્રસન્ન કર્યા, મહારાજે બ્રાહ્મણોને વિષ્ણુ રૂપે દર્શન આપ્યા અને બધાને, કારણ કે બધી યજ્ઞનારાયણના મુખ્ય દેવ તો વિષ્ણુ, બધું ત્યાંથી બધી પણ આગળ ચાલે, પછી યજ્ઞને સૂર્યને વરુણને એ બધાની અંદર પૂજા થાય, પરંતુ સાક્ષાત વિષ્ણુ રૂપે ભગવાને બ્રાહ્મણોને દર્શન કરાવ્યા। નિશ્ચય કરાયો સર્વેને મન પુરુષોત્તમપણે પાવન, જાણ્યા બ્રાહ્મણે મન નિદાન, સ્વામિનારાયણ ભગવાન હજારો બ્રાહ્મણો આવ્યા હતા એ બધાને પણ ભગવાનને વિશે ભગવતપણાનો નિશ્ચય થયો કે આ તો સાક્ષાત ભગવાન છે। એમ એ બધાએ હજારો બ્રાહ્મણો જેણે કર્મકાંડો અને વેદો અને બધાના પાઠ કર્યા અને ભણ્યા હશે, પણ આજે એની સાધના એની વિદ્યા બધી સાર્થક થઈ કે વિદ્યા ભગવાનના કામમાં આવી અને ભગવાને એને પોતાનો નિશ્ચય કરાવ્યો, પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું અને એમના પણ કલ્યાણ થયા, એમ જાણીને થયા આશ્રિત, ટાળ્યા સંશય થયું છે હિત। લો એ બધાએ બ્રાહ્મણો ભગવાનના હજારો ઠેઠ કાશીથી આવેલા અને કંઈ કંઈથી આવેલા એ બધાએ બ્રાહ્મણો ભગવાનના આશ્રિત થયા, બધાના સંશય જે હતા એ બધાને ટાળ્યા મહારાજે, પછી યોગ્ય રીતે મહારાજ આપી દક્ષિણાઓ શુભકાજ, પછી બ્રાહ્મણો આવેલા એ બધાને ખૂબ દાન દક્ષિણાઓ આપીને મહારાજે બધાને તૃપ્ત કર્યા। શું શું આપ્યું તો કે કડા કંઠી સોનાના ઉત્તમ આપ્યા બ્રાહ્મણને અનુક્રમ, વસ્ત્ર ઘરેણા તેહજ વાર ઘટે તેમ આપ્યા છે અપાર। લો સોનાના કડા, સોનાની કંઠીઓ, સારા વસ્ત્રો, ઘરેણાઓ વગેરે મહારાજે બ્રાહ્મણોને ખૂબ સારા સારા વિવિધ પ્રકારના દાન દક્ષિણાઓ આપ્યા છે, કર્યા વિપ્રના દારિદ્ર્ય દૂર, શાંતિ પમાડ્યા છે ભરપૂર બધાએ બ્રાહ્મણો, તો આ લોકોનું પૂરું થયું અને પરલોકનું પૂરું બે રીતે મહારાજે બ્રાહ્મણોને સુખી કર્યા, બધાએ શાંતિ પામી ગયા કે આવી દાન દક્ષિણા તો આજ સુધી ક્યારેય કોઈ જગ્યાએ મળી નથી, એવી ભગવાને દાન દક્ષિણાઓ આપી, જમાડ્યા ખરા અને એનું પરલોકનું કર્યું, બે રીતે ભગવાને સુખી સુખી કરી દીધા। ભગવાનના આશરે જે આવે એને કોઈ ખામી રહે નહીં, જે સત્સંગ કરે ને આ લોકમાં પૂરું પરલોકનું મહારાજ પૂર્ણ કરે છે। કર્યા વિપ્રના દારિદ્ર્ય દૂર, શાંતિ પમાડ્યા છે ભરપૂર, કર્યા દેવ વિપ્રને વિદાય, અખંડ સુખ આપ્યા સદાય, પછી જે દેવતાઓ હતા એ બધાને વિદાય આપી, બ્રાહ્મણો આવ્યા હતા દેશાંતરથી એને પણ વિદાય આપી અને બધાને ખૂબ મહારાજે સુખ આપ્યું, પછી સંત હરિજન જે દેશો દેશથી
આવ્યા હતા તે તેને કરાવ્યા રૂડા ભોજન, ત્યારે રાજી થયા ભગવાન મહારાજ, કે બીજા બધાને તો જમાડ્યા પણ હવે સંતો ભક્તોને અમારે ખૂબ જમાડવા છે. પછી સંતો ભક્તોને મહારાજે જાતે પીરસી પીરસીને ખૂબ જમાડ્યા અને મહારાજ પછી ત્યારે રાજી થયા કે હવે અમારો યજ્ઞ પૂર્ણ થયો. સર્વે સંતોએ કર્યું પૂજન, ચંદન પુષ્પોથી શુભમન, હરિજનોએ આપી છે ભેટ, શક્તિ શ્રદ્ધા અનુસારે નેટ, જેતલપુરના હરિજન, સેવાઓ કરે છે અનન્ય, વિપ્ર આશા રામ દયા રામ, ગંગાદાસ કહીએ જેનું નામ, ઠાકોર વાળા ભિખારી દાસ, આશજી ભાઈ નામ પ્રકાશ, ગંગામાં આદિ ભક્ત અનન્ય, નથી ઉપાસના બીજી અન્ય. લો, બધાએ સંતોએ મહારાજનું ખૂબ ભાવથી પછી પૂજન કર્યું, ચંદન પુષ્પ વગેરેથી. હરિભક્તો જે આવ્યા હતા દેશાંતરોથી, એ બધાએ પોતાની શક્તિ અનુસાર ભગવાનને ખૂબ ભેટો ધરી કે મહારાજ આવા મોટા કાર્ય કરે છે તો એમને આમ તો કંઈ થાય નહીં. એટલે હરિભક્તો પણ ભગવાનને ખૂબ ભેટ ધરતા અને મહારાજ પછી એનો શું ઉપયોગ કરે, કોને આપે, ભાઈ હરિભક્તો કંઈ એવું નહોતા રાખતા કે આમ આપ્યું આમ કર્યું ને કેમ કર્યું, કારણ કે મહારાજની આગળ તો કોઈ ગમે એવા આવે અને ગમે એટલા વસ્ત્ર આભૂષણને અલંકાર મૂકે મોંઘા મોંઘા, અને મહારાજ તો તરત જ કોઈક બેઠો હોય બ્રાહ્મણ કે કોઈ ગમે તે આવ્યો તો એને મહારાજ આપી દે. પણ ભગતને એવો સંશય ના થાય કે મહારાજને તો આપણે એમના કામ માટે આપ્યું હતું, સંતો માટે આપ્યું હતું કે સત્સંગ માટે આપ્યું હતું, અને મહારાજે તો બીજાને આપ્યું. એવો જો ઘાટ થાય તો પોતાનું દાન કે દક્ષિણા આપેલી એનાથી ભગવાનનો રાજીપો મળે નહીં. ભગવાનને આપ્યું, મહારાજને આપ્યું, મહારાજે સ્વીકાર્યું એટલે આપણી ભાવ ભગવાન સુધી પહોંચી ગયો. ભગવાને એને જેના માટે વાપર્યું એને એ તો એની મરજી, પછી આપણે કંઈક આને આમ જ ઉપયોગ કરજો તો એ પછી આપણે આપણો પ્રમાણે કર્યું કહેવાય. પણ મહારાજે કર્યું, આપણે તો મહારાજને આપવું છે, મહારાજને રાજી કરવા છે અને મહારાજને પછી જેમ વાપરો એમ વાપરો. મહારાજે સ્વીકારી લીધું એટલે આપણી ભાવના ભગવાન સુધી પહોંચી. પણ મહારાજે જેને જે રીતે ઉપયોગ કરતા હશે મહારાજ સારા માટે જ કરતા હશે એમ વિચારે એટલો આપણી સાચી ભાવના કહેવાય. એટલે મહારાજને પછી બધા ભક્તોએ યથાશક્તિ ભેટ આપી, જેતલપુરના હરિજનોએ ખૂબ ભાવથી મહારાજની સેવાઓ કરી. બ્રાહ્મણ જ્ઞાતિની અંદર આશારામ હતા, દયારામ હતા, ગંગાદાસ હતા, ઠાકોરવાડાની અંદર ભિખારીદાસ, આશજીભાઈ, ગંગામાં આ બધાએ ભક્તો કેવા હતા તો એમ લખે છે કે બધાએને એક ભગવાનની જ અનન્ય ઉપાસના હતી, બીજા કોઈની ઉપાસના હતી ને, એક બસ મહારાજને જ સર્વસ્વ પોતાનું જીવન કરીને રાખ્યા હતા અને એનું જ ઉપાસના ધ્યાન ભજન ભક્તિ કરતા હતા, બીજી કોઈ ઉપર એને પ્રતીતિ હતી ને. એને એક ઉપાસના હોય, એક ધ્યાન હોય અને એક નિષ્ઠા હોય તો એનાથી ભગવાનને મોટાનો રાજીપો મળે છે. અને અનેક જગ્યાએ બધી જગ્યાએ જ્યાં પ્રતીતિ હોય, જ્યાં જોઈએ ત્યાં પ્રતીતિ આવે છે ને, તો એની ભક્તિથી ભગવાન રાજી થાય નહીં. પણ ઉપાસના ભક્તિ એક હોય તો એનાથી ભગવાન રાજી થાય. ધન ધામ આદિ પરિવાર સૌ અર્પણ કર્યું તહેવાર. એટલે આ બધાએ જેતલપુરના ભક્તો કેવા હતા તો પોતાનું ધન ધામ કે ધામ કહેતા ઘર, આખો પરિવાર એ બધું ભગવાનને અર્પણ કરીને રાખેલું હતું. આ બધું ભગવાન આપનું છે, આપને જેમ યોગ્ય લાગે ને જેમ વાપરવું એમ વાપરો. એમ જેતલપુર મોજાર વર્તાયો છે, જય જયકાર. આખા પૃથ્વી પર જેતલપુરનો યજ્ઞ પ્રચલિત થઈ ગયો. બધી બાજુ મોટો યજ્ઞ કર્યો નિર્વિઘન, જેતલપુર કર્યું પાવન. પોતાની મૂર્તિને જોઈ જેણે જોઈ તેણે નિશ્ચય કર્યો મનમોય. જેણે જેણે યજ્ઞ જોયો, જેણે જેણે એમાં મહારાજના દર્શન કર્યા, એ બધાએને અંતરમાં એ મહારાજની મનોહર મૂર્તિ વસી ગઈ કે આવો મોટો યજ્ઞ કોઈ દે જોયો સાંભળ્યો નહોતો એવો ભગવાન સ્વામિનારાયણે કર્યો. અને મહારાજ જે પીરસતા, એ ભગવાન જે વિપ્રોને દાન દક્ષિણાઓ આપતા, એ મહારાજ સંતો ભક્તોને સુખ આપતા, એ મહારાજ યજ્ઞની અંદર આહુતિઓ આપતા, એ મૂર્તિ જેણે જેણે નિહાળી એ બધાએને કાયમ પોતાના અંતરમાં વસી ગઈ. શ્રીહરિની પ્રસાદીનું અન્ન દેવ બ્રાહ્મણે કર્યું પ્રાશન, તેનો મોક્ષ કર્યો રૂઢી રીત, નિજ આશ્રિતનો કરી પ્રીત. આવી રીતે મહારાજે જે જે આપ્યું યજ્ઞની અંદર એ દેવોને પણ પાવન કર્યા, બ્રાહ્મણોને પણ પાવન કર્યા અને દરેકનો મોક્ષ કર્યો અને અનેક આશ્રિતો ભગવાનના આશરે આવ્યા. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય
ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીએરીએ જેતલપુરમાં અતિરુદ્ર નામનો મોટો યજ્ઞ કર્યો, એ નામે 55મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.